हेलो बाळ दोस्तों, एडुक टेकनो चैनल में आपनो स्वागत छे। आज आपणे शीखीशु धोरण 7 विषय गुजराती, पाठ 17 जीवराम भट्ट। पाठना अभ्यास अने स्वाध्यायना प्रश्नोने आपणे समज मेळवीशु। पाठनो वीडियो तमे वीडियोना डिस्क्रिप्शन में तथा वीडियोना अंते पण निहाळी शको छो। तो चालो शीखीए पाठ 17 जीवराम भट्ट, पाठना अभ्यास अने स्वाध्यायना प्रश्नोनी समज। सौप्रथम आपणे अभ्यासना प्रश्नोनी समज मेळवीए। प्रश्न नंबर 1, नीचेना प्रश्नोना उत्तर माटे आपेला विकल्पोमांथी साचो उत्तर शोधीने तेनो क्रम अक्षर प्रश्न सामेना खानामां लखो। सवाल नंबर 1, जीवराम भट्ट पाठमां, तेना जवाब माटे चार ऑप्शन आपेला छे। क चतुराईनी वात छे, ख मिथ्याभिमाननी वात छे, ग झड़पथी झूठ केवी रीते बोली शकाय तेनी वात छे, अने घ कागळ वांचवानी वात छे। तेना जवाबमां आपणे लखीशुं ख मिथ्याभिमाननी वात छे। सवाल नंबर 2, सूरदासजी कागळ वांचे छे, अहीं सूरदास एटले? तेना जवाब माटे चार ऑप्शन आपेला छे। क सूरदास कविनी वात छे, ख खरેખરો વાંચનાર, ગ અંધત્વની વાત છે, અને ઘ સંગીતકારની વાત છે। તેના જવાબમાં આપણે લખીશું ગ અંધત્વની વાત છે। સવાલ નંબર 3, તેની તબદીરો ઘણી હોય છે એટલે? તેના જવાબ માટે ચાર ઓપ્શન આપેલા છે। ક તેઓ ગમે તે રીતે છટકી જાય છે, ખ તેમની પાસે ઘણા બહાના હોય છે, ગ તેમની પાસે ઘણી યુક્તિ હોય છે, અને ઘ તેઓ ભેજાબાજ હોય છે। તેના જવાબમાં આપણે લખીશું ગ તેમની પાસે ઘણી યુક્તિ હોય છે। હવે પ્રશ્ન નંબર 2, નીચેના દરેક પ્રશ્નનો ઉત્તર એક એક વાક્યમાં આપો। સવાલ નંબર 1, જીવરામ ભટ્ટ પગ પાસે પડેલો કાગળ લેવાની ના કેમ પાડે છે, ના કેમ પાડે છે? તેના જવાબમાં આપણે લખીશું જીવરામને રાત્રે દેખાતું નથી, આ બાબત છુપાવવા તે તેમના પગ પાસે પડેલો કાગળ લેવાની ના પાડે છે। સવાલ નંબર 2, ગંગા કેવો પ્રશ્ન પૂછે છે, જીવરામ તેનો ઉત્તર શું આપે છે? તેના જવાબમાં આપણે લખીશું ગંગા ત્રણ આંગળીઓ બતાવીને પ્રશ્ન પૂછે છે, જીવરામ ભટ્ટ આ કેટલા આંગળા છે કહો જોઈએ? ત્યારે જીવરામ ઉત્તર આપે છે, કહીએ તો તમે શું આપશો? સવાલ નંબર 3, કેવા વૃક્ષ અને માણસ નમે છે? તેના જવાબમાં આપણે લખીશું ફળવાળા વૃક્ષો અને ગુણવાન માણસો નમે છે। સવાલ નંબર 4, જીવરામ ભટ્ટ શાની હોડ કરવાનું કહે છે? તેના જવાબમાં આપણે લખીશું જીવરામ ભટ્ટ 100 રૂપિયાની હોડ કરવાનું કહે છે। હવે આપણે સ્વાધ્યાયના પ્રશ્નોની સમજ મેળવીએ। પ્રશ્ન નંબર 1, નીચેના પ્રશ્નોના ઉત્તરો લખો। સવાલ નંબર 1, જીવરામને બીજો કાગળ આપ, આબુ રઘનાથ સોમનાથને શા માટે કહે છે? તેના જવાબમાં આપણે લખીશું જીવરામ ભટ્ટ રતાંધળા હોવાથી રાત્રે દેખી શકતા નથી, આ હકીકત છુપાવવાનો તે સતત પ્રયત્ન કરતા રહે છે, સોમનાથે જીવરામ ભટ્ટને વાંચવા આપેલા કાગળના અક્ષરો ઝીણા હતા, જીવરામ ભટ્ટ ઝીણા અક્ષરનું બહાનું કાઢીને એને વાંચવાનો ઇનકાર કરે છે, તેથી રઘનાથ સોમનાથને કહે છે જીવરામને મોટા અક્ષરવાળો કાગળ વાંચવા આપ્યો હોત તો ઠીક થાત। સવાલ નંબર 2, જીવરામ ભટ્ટ શા માટે કાગળ પાછો આપે છે? તેના જવાબમાં આપણે લખીશું રતાંધળા જીવરામ ભટ્ટ રાતના સમયે કાગળ વાંચી શકતા નથી, વળી રઘનાથે કહ્યું કાગળના અક્ષરો આંધળો પણ વાંચી શકે એવા છે, તેથી એ કાગળ ન વાંચવા માટે જીવરામ ભટ્ટને બહાનું મળી ગયું, એમણે સોમનાથને કાગળ પાછો આપતા કહ્યું આંધળો વાંચી શકે એવા અક્ષર છે તો અમે કંઈ આંધળા નથી કે એવા અક્ષર વાંચીએ, દેખતો વાંચી શકે એવો કાગળ આપો તો અમે વાંચીએ। સવાલ નંબર 3, ગંગાએ બતાવેલી આંગળીઓ 5 છે એવું જીવરામે કહ્યું, છતાં તે ખોટા કેમ ન પડ્યા? તેના જવાબમાં આપણે લખીશું જીવરામ ભટ્ટને 3 આંગળીઓ બતાવવા માટે ગંગાએ 2 આંગળીઓ વાળી દીધી હતી, જીવરામ ભટ્ટ કહે છે કે તેમણે 3 ઊભી આંગળીઓ જોઈ અને બીજી 2 વાળેલી જોઈ, આમ ગંગાએ બતાવેલી આંગળીઓ 5 છે એમ કહેવા છતાં તે ખોટા ન પડ્યા। સવાલ નંબર 4,
રંગલો કોની કોની સાથે હોડ કરવાની ના પાડે છે? શા માટે? તેના જવાબમાં આપણે લખીશું, રંગલો વાચાળ સાથે અને જાદુગર સાથે હોડ કરવાની ના પાડે છે, કારણ કે તેમની યુક્તિ પ્રયુક્તિઓ બહુ છળકપટથી ભરેલી હોય છે. પ્રશ્ન નંબર બે, રંગલો નીચે મુજબના વિધાનો બોલે છે ત્યારે ખરેખર તે શું કહેવા માગે છે તે લખો. એક, દેખે છે એનો બાપ. અહીં રંગલો જીવરામ ભટ્ટ રતાંધળા છે એ રાત્રે જોઈ શકતા નથી એવું કહેવા માગે છે. બે, કાગળ તો શું પણ અત્યારે મોતી વધે છે તો. અહીં રંગલો કટાક્ષમાં કહે છે કે તેમની આંખો મોતી પરોવી શકે તેવી તેજસ્વી છે. ત્રણ, સૂકું લાકડું કે મૂર્ખ કદી નમે નહીં. અહીં રંગલો કહેવા માગે છે કે મિથ્યાભિમાની માણસ પોતાની ભૂલ ક્યારેય કબૂલ ન કરે. ચાર, જોજો ભાઈઓ, સુરદાસજી કાગળ વાંચે છે. આ વાક્યમાં રંગલો હિન્દીના પ્રખ્યાત કવિ સુરદાસ અંધ હતા તેથી અંધજનોને સુરદાસ કહેવાનો રિવાજ છે. રંગલો એમ કહેવા માગે છે કે આંધળો માણસ કાગળ વાંચે છે. પ્રશ્ન નંબર ત્રણ, નીચેના વાક્યો કોણ બોલે છે અને કોને કહે છે તે કહો. એક, કાગળ તો શું પણ અત્યારે મોતી વધે છે તો. આ વાક્ય રંગલો બોલે છે ને ગંગાને કહે છે. બે, એમાં તો ઝીણા અક્ષર છે. આ વાક્ય રઘુનાથ બોલે છે ને સોમનાથને કહે છે. ત્રણ, લાખેણી લાડી આપી છે. આ વાક્ય ગંગા જીવરામને કહે છે. ચાર, ત્યારે હવે તમારું સાચાપણું સાબિત કરવું જોઈએ. આ વાક્ય રંગલો બોલે છે અને જીવરામને કહે છે. હવે પ્રશ્ન નંબર ચાર, નીચે આપેલા વાક્યોનો અર્થ ન બદલાય તે રીતે ઉદાહરણ મુજબ પ્રશ્નાર્થ વાક્ય બનાવો. અહીં એક ઉદાહરણ આપેલું છે. તારા જેવા ઠગ અમને જૂઠા કહે તેનું કંઈ જ મહત્વ નથી. આ વાક્ય છે, તેના પરથી આપણે પ્રશ્ન વાક્ય બનાવવાનું છે અને તેનો અર્થ એ જ રહેવો જોઈએ એ પણ આપણે ધ્યાનમાં રાખવાનું છે. તારા જેવા ઠગ અમને જૂઠા કહે તેથી શું? અહીં વાક્યનો અર્થ એ જ રહે છે. હવે આપણે એવા બીજા વાક્ય બનાવીએ. હવે બીજું કંઈ આપવા જેવું નથી, તેના પરથી પ્રશ્ન વાક્ય બનશે, હવે બીજું શું આપવા જેવું છે? બે, અમે પણ એ જ કહીએ છીએ, તેના પરથી પ્રશ્ન વાક્ય બનાવી શકાય, અમે પણ બીજું શું કહીએ છીએ? ત્રણ, કહીએ તો અમે કંઈ નથી આપવાના, તેના પરથી પ્રશ્ન વાક્ય બનાવી શકાય, કહીએ તો તમે શું આપવાના? હવે પ્રશ્ન નંબર પાંચ, પ્રજાસત્તાક પર્વની ઉજવણી નિમિત્તે તમારા ગામના મહાનુભાવોને કાર્યક્રમમાં આમંત્રણ આપતી પત્રિકા તૈયાર કરો, જેને નિમંત્રણ પત્ર કહીશું. મહોદય, આગામી પ્રજાસત્તાક દિનની ઉજવણી નિમિત્તે અમારી શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓએ વિવિધ કાર્યક્રમોનું આયોજન કર્યું છે. સૌપ્રથમ સવારે 7:30 વાગ્યે ધ્વજવંદન થશે, ત્યારબાદ વિદ્યાર્થીઓ અને શિક્ષકોના વક્તવ્યો થશે, રાષ્ટ્રભક્તિના સામૂહિક ગીતો ગવાશે, વિદ્યાર્થીઓને પારિતોષિકો અપાશે, પછી મહેમાનો વર્ગ સુશોભન અને પ્રદર્શનની મુલાકાત લેશે. સભાગૃહમાં એક નાનકડો સાંસ્કૃતિક કાર્યક્રમ પણ રજૂ થશે. છેલ્લે બધા બાળકોને મીઠાઈ વહેંચવામાં આવશે. શાળાના વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવા તથા આ કાર્યક્રમને સફળ બનાવવા આપશ્રીને સમયસર ઉપસ્થિત રહેવાનું હાર્દિક નિમંત્રણ છે. નિમંત્રક આયોજન સમિતિ, તક્ષશિલા વિદ્યામંદિર, જામનગર. અહીં તમારે તમારી શાળાનું નામ લખી અને નિમંત્રણ પત્ર પાઠવવાનો છે. હવે આપણે પ્રવૃત્તિ વિશે જાણીએ. અહીં આપણને ત્રણ પ્રવૃત્તિ આપેલી છે. એક, 5-5 વિદ્યાર્થીઓના જૂથ બનાવી રમૂજી ટૂચકાઓ લખો. બે, તમારી શાળાની લાઇબ્રેરીમાંથી બાળનાટિકાના પુસ્તકો મેળવીને વાંચો. ત્રણ, મિથ્યાભિમાન વ્યક્તિ માટે ફાયદારૂપ છે કે નુકસાનકારક એના વિશે ચર્ચા કરો. પ્રવૃત્તિ નંબર એકમાં 5-5 વિદ્યાર્થીઓના જૂથ બનાવવાના છે અને તેમને આવડતા રમૂજી ટૂચકાઓ
તમારે તમારી નોટબુકમાં ઉતારવાના છે, પછી વર્ગ સમક્ષ એ રમૂજી ટૂચકાઓ રજૂ કરવાના છે। પ્રવૃત્તિ નંબર 2 માં બાળ નાટિકાના પુસ્તકો તમારી શાળાના પુસ્તકાલયમાંથી મેળવવાના છે અને આ બાળ નાટિકાના પુસ્તકો વાંચવાના છે અને તમને મનગમતું નાટક તમે પ્રાર્થના ખંડમાં કે વર્ગ ખંડમાં રજૂ કરી શકો છો। પ્રવૃત્તિ નંબર 3 માં ચર્ચા કરો, મિથ્યાભિમાન વ્યક્તિ માટે ફાયદારૂપ છે કે નુકસાનકારક છે એના વિશે તમારે વિદ્યાર્થીઓની બે ટુકડીઓ પાડવાની છે। સામસામી ચર્ચા કરવાની છે કે મિથ્યાભિમાન એ વ્યક્તિ માટે નુકસાનકારક છે તો કઈ રીતે નુકસાનકારક છે એના વિશે ચર્ચા કરવાની। આ રીતે આપણી ત્રણેય પ્રવૃત્તિઓ પૂર્ણ થશે। વિદ્યાર્થી મિત્રો, ધોરણ 5, 6, 7 અને 8 ના ગુજરાતી વિષયના તમામ પાઠના અભ્યાસ અને સ્વાધ્યાયના પ્રશ્નના વિડીયો આપણી ચેનલ પરથી મળી રહેશે।